ગીર સોમનાથના દેદાની દેવળી ગામમાં હોળીની જાળ પરથી વરતારો કઢાયો. હોળીમાં વચ્ચે મૂકેલા ધાન્યના કુંભ પરથી વરતારો કાઢવામાં આવે છે. ગામના વડીલોએ જાળ અને ધાન્ય પરથી વરતારો કાઢ્યો. આ વર્ષના ચોમાસા અંગે નિષ્ણાંતોએ આગાહી કરી, પવનની દિશા પૂર્વ તરફથી હોવાથી વર્ષ સારું રહેશે. આ વર્ષે ચોમાસું 16 રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું. ધાન્ય સરખું પાકી જતા વર્ષ સારું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા યથાવત છે. બાપ દાદાઓથી ચાલતી આવતી પરંપરા યુવાનોએ જાળવી રાખી. હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ અંગારાને કાઢી અમુક ફૂટ લંબાઈમાં પાથરી દેવામાં આવે છે. ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. પરંપરા પ્રમાણે હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવે છે. આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વર્તારો કરવામાં આવ્યો છે. આગામી ચોમાસું 12 રહેશે એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા. ઉતાણીના તહેવારમાં ઉતાણી હળગાવીએ, પછી અમે પરંપરાથી દેતોમાં હાલીએ છીએ ને જે ઘઉંને ચણા પાકી જાય કુંભમાં એ પ્રમાણે વરસ અમે નક્કી કરીએ. એટલે એ પ્રમાણે અમે કહીએ છીએ કે આ વરસ સારું થાય, 12 થાય. અમારે દર વર્ષે વર્ષોથી આ જે પરંપરા ચાલી આવે છે અને આસ્થાનું પ્રતિક છે, જેને કારણે અમે હોળિકા દહનના દિવસે જમીનની અંદર એક કુંભ મૂકવામાં આવે છે અને કુંભમાં અત્યારે જે હોળિકા દહન પૂરું થાય છે પછી ત્યાર પછી તેમને કુંભ બહાર કાઢી અને એ સમયમાં બધીને પ્રસાદી લઈએ છીએ અને જેમાં જે કુંભ પાકી જાય એની ઉપરથી અમારા ખેડૂત પુત્રો એવું નક્કી કરે છે કે આવનારું વર્ષ કેવું રહેશે. આપણે જે પૂર્વ દિશામાં પવન હતું એમને કારણે અમારા વડીલો એવું નક્કી કરે છે કે આ વર્ષ આવતું વર્ષ 16 વર્ષ થશે. અંગારા ઉપર ચાલવાની પરંપરા છે જે અમારા વડીલો વર્ષોથી, જે મારા દાદા પાસે ચાલતા હું પણ ચાલું છું, છેલ્લા 15 હું પોતે ચાલું છું અને આસ્થાનું પ્રતિક છે ને અમે જીવતા અંગારા ઉપર ચાલીએ છીએ અને વર્ષોથી ચાલે આવતે છે અને આવનારી પેઢી પર ચાલી આવશે. અમને કોઈ દિવસ કોઈને કોઈ નુકસાન થતું નથી. દેવળી ગામનું યુવાધન દર વખતે ચાલે છે અને આવનારા સમયમાં પણ ચાલુ રાખશે. હોળીના પાવન પર્વ નિમિત્તે અમે કોડીનાર તાલુકાના દેવળી દેદાજી ગામના તમામ ગ્રામજનો વતી આજે હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં હોળીનું દહન થયા બાદ અમે પરંપરાથી ચાલતી આવેલી અમારા વડવેરાઓથી ચાલી આવેલી પરંપરાને કે જે હોળીના અંગારા છે તેના જીવતા અંગારા ઉપર યુવાનો તેમજ વડીલો બધા ચાલે છે અને આ પરંપરા પૂરી થયા પછી જે કુંભ છે તે હોળીની નીચે રાખવામાં આવ્યો હોય છે. તેના ઉપરથી આપણો જે દેશ છે તે કૃષિપ્રધાન દેશ છે, તો આ કૃષિપ્રધાન દેશની અંદર વરસાદનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. તો તેની અંદર જે ઘઉં અને ચણા જે કેવા પાકે છે તેના ઉપરથી વરસાદ કેવો થશે તેનું પણ વડીલો દ્વારા નિર્ણય કરવામાં આવે છે. ખૂબ જ સારા પ્રમાણમાં ઘઉં અને ચણા છે તે પાકી રહ્યા છે એવું વડીલો કહે છે કે આવનારું વરસ છે તે સારું રહેશે અને દેવળી દેદાજી ગામની અંદર દેદા બાપાની કૃપા છે તે અસીમ કૃપા છે તે બધા ઉપર રહેશે.